છે છ ના જવાબ આપી દીધા, જોતા રહી ગયા. અચ્છા અચ્છા પંડિતો જોતા રહી ગયા અને શૃંગાર મંજરીની ઈચ્છા પૂરી થઈ. વર માળા શ્રીપાળના ગળામાં નાખી લગ્ન થઈ ગયા. દિવસો પસાર થઈ રહ્યા છે. એક દિવસની વાત છે, એક ભટજી આવ્યા છે સભામાં. બ્રાહ્મણ છે. ક્યાંથી આવ્યા છો? કોલ્હાપુરથી. કોણ છે તેનો રાજા? પુરંદર. કઈ વિશેષતા હોય તો બોલો, હવે ઘણા દાડા થઈ ગયા અહીંયા. કે એમની એક દીકરી છે, સાત દીકરા ઉપરની એક દીકરી છે. ઘણા મારવાડી ને બીજામાં સાત દીકરી ઉપર એક દીકરો આવે, આગે સાત દીકરા ઉપર એક દીકરી આવી છે. પણ દીકરી મોટી થઈ છે, બહુ હોશિયાર છે, જેની તેની સાથે પરણાવવી નથી. એટલે શું કરવું? રાજાએ પંડિતોને બોલાવ્યા. તો બોલો, આના લગ્ન કોની સાથે કરાવું? બહુ મોટી ચિંતા છે. પંડિતોએ કીધું, જો મહારાજ, આ છોકરી જ્યારે અમારી પાસે ભણતી હતી ને, ત્યારે એને રાધા વેધમાં બહુ રસ હતો. એક કામ કરો, તમે રાધા વેધ ગોઠવો અને ગામે ગામના રાજકુમારોને બોલાવો, જે રાધા વેધ સાથે એની સાથે દીકરીના લગ્ન કરાવશે. રાધાવેદ એટલે બોલો ખબર છે? કઈ નહીં, હવે શીખીને કામ છે, શીખીને કામ છે. કઈ સાધવાનું છે? આપણે કોઈ જયસુંદરી મળવાની છે? રાધાવેદ ચાર ચક્ર સવળા ફરે, ચાર ઓવળા એટલે એક સવળો એક અવળો, એક સવળો એક અવળો, ઉપર હોય નીચે તમારે ઉભા રહેવાનું, તીર લઈ અને નીચે કડાઈ હોય એમાં તેલ હોય, એ તેલમાં આ ચક્રનું પ્રતિબિંબ પડે, જોવાનું નીચે અને બાણ ઉપર. કહી પે નિગાહે ઓર કહી પે નિશાન, જોવાનું નીચે બાણ ઉપર છોડવાનું. આ ચાર ચક્ર સવડા અવળા સતત ફર્યા કરતા હોય, એમાં એક સમય એવો આવે કે એમાં હોલ હોય દરેકમાં, એ ચક્રમાં આઠે આઠ હોલ છે ને, એક જ સાથે આવી જાય ફરતા ફરતા. એવું સમજો એક કલાકમાં બે વાર આવતું હોય અને ભેગા થાય ત્યારે તમારે તીર છોડવાનું. આઠ હોલને ભેદીને તીર બહાર નીકળી જવું છે. અને રાધાવેદ કહેવાય, એ ઉપર પૂતળી હોય અને પૂતળીની ડાબી આંખ વિંધવાની. રાધા નામની પૂતળી, એની ડાબી આંખ હોય એને પણ આ સવળા અવળા ચક્રના વચલા આઠ હોલમાંથી તીર નાખીને વિંધવાની અને એ પણ નજર ક્યાં રાખવાની? તમે નીચે રાખવા જાઓ ને નજર, ઉપર હું તમે અંદર કડાઈમાં જતા રહ્યો. એ કડાઈનું તેલ પાછું ગરમ હોય, ઉકળતું ઉકળતું હોય એટલે સ્થિર હોય. હવે એની અંદર તમારે ઓલા આઠ ચક્રને પકડવાના. સહેલું કામ છે? સહેલું નથી. તમારો સંસાર પણ આ રાધાવેદ છે. જ્યારે સમય મળે ત્યારે રાધાવેદ સાધી લો. સમજા? બાકી આખી જિંદગીમાં તમને સમય મળવાનો નથી. ધર્મનો જેવો સમય મળે સાધી, કોઈ ચડાવવાની વાત આવી આપણી પાસે સગવડ છે સાધી લો. આજનો લાવો કાલ કોણે દીધી?